સુરતના લિંબાયત વિસ્તારમાં શિયાળાનો લાભ ઉઠાવી તસ્કરો 11.86 લાખની ચોરીને અંજામ આપતા લિંબાયત પોલીસની ઊંઘ ઉડી ગઈ હતી. સુરતના ઉધના લિંબાયત વિસ્તારમાં આવેલા સ્નેહસાગર બંગલામાં મધરાત્રે ડ્રોઈંગ રૂમની જાળી તોડીને પ્રવેશેલા તસ્કરોએ 3 સોનાની લગડી તથા સોનાના દાગીના મળીને કુલ 59 ટોલા સોનું કિંમત રૂપિયા 11.86 લાખ તફડાવી લઈ ફરાર થઈ ગયા હતા. વિધવા હસુબેન રમેશભાઈ ચોરીની ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે 23/12/15ના રોજ ફરિયાદી હસુબેન રમેશભાઈ તે ચિમનભાઈની વિધવા ઔરત તે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો ચોર પોતાના ઘરે થયો છે તે જાહેરાત કરતા ગુનો દાખલ કરવામાં આવેલ છે અને લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર ગુના રજિસ્ટર નંબર 265થી દાખલ કરી એની તપાસ કરવામાં આવેલ છે. અત્યારે આ ચોરી રાતના આ ઘરના સભ્યો તમામ સોઈ ગયેલ હોય અને બહારીની ગીલ કાઢી કોઈ ચોરી સમો સોનાના દાગીના અને 3 સોનાની લગડી કુલ્લે 69 તોલા કુલ કિંમત 11,86,200ની ચોરી કરી લઈ ગયેલ છે. હાલમાં આ ગુનાની તપાસ અમારા પોલીસ સ્ટેશનના PI શ્રી MN ચાવડા સાહેબ ચલાવી રહેલ છે અને નજીકના જ સમયમાં ચોરોને પકડી પાડીશું તેવી શક્યતા છે. અત્યારે હાલમાં આ ગુનાની સિરિયસતા જાણી તમામ પોલીસના માણસો કામે લાગી ગયેલ છે. ચોરોએ મેઇન ડ્રોઈંગ રૂમની ગ્રીલ કાઢી કોઈ હથિયાર વડે અંદર પ્રવેશ કરી છે અને સીધા જ બેડરૂમમાં જઈ બેડરૂમમાં કબાટનું તાળું તોડી અંદરથી સોના ચાંદીના દાગીનાનું પાકીટ જે હતું એ લઈ ચોરો બીજું કંઈ પણ શોધ્યા સિવાય બહાર નીકળી ગયો છે. વિધવા મહિલાની ફરિયાદના પગલે લિંબાયત પોલીસ દોડતી થઈ ગઈ હતી અને અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જે હિસાબે તસ્કરો ડ્રોઈંગ રૂમમાંથી પ્રવેશી બેડરૂમ સુધી જઈ 69 તોલાનું સોનાનું પાકીટ લઈને ફરાર થયા છે, તેથી પોલીસ આ તસ્કરો જાણભેદુ હોવાનું અનુમાન કરી રહી છે અને ટૂંક સમયમાં તસ્કરોને સળિયા પાછળ ધકેલી દેશે તેવો અભિગમ પણ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.